કર્ણભારમ શીર્ષક મેં હમણાં જ તમને કવચકુંડલ દાન પ્રસંગમાં કહ્યું કે ભાર શેનો? માનસિક ભાર. સંસ્કૃત સાહિત્યના શીર્ષકો મોટે ભાગે યોગ્ય અને એની અંદર શીર્ષકમાંથી જ આપણને 50% કથા વસ્તુનો ખ્યાલ આવી જાય. પહેલો માનસિક ભાર છે કે પરશુરામનો શાપ નિષ્ફળ જશે અને હું યુદ્ધભૂમિમાં હારીશ. બીજો, ઇન્દ્ર આવીને કવચકુંડળ લઈ ગયા, બીજો માનસિક ભાર છે કે કવચકુંડળ ગયા એટલે મારું રક્ષણ થઈ શકવાનું નથી. અને આ બાબત જે છે એનો માનસિક ભાર છે. આ વસ્તુ એને પોતાને જ ખબર છે, શલ્ય સાથે વાતચીત કરે છે એટલે એને ખબર છે. એટલે કર્ણભારમ એ ભાસનું શીર્ષક જોવા મળે છે. બીજું, કર્ણભારમ એ કેટલાક વિદ્વાનોએ કર્ણની જવાબદારી એવો અર્થ પણ લીધો છે. કઈ જવાબદારી? તો સૂર્યપુત્ર તરીકે જ્યારે છોડાઈ ગયો અને રાધાએ મોટો કર્યો ત્યાર પછી એ દુર્યોધન સાથે મોટો થયો અને દુર્યોધન સાથેની ગાઢ મિત્રતા, એટલે દુર્યોધનને વિજય અપાવો એની જવાબદારી થઈ ગઈ. પોતાના મિત્રને વિજયી બનાવો એની જવાબદારી થઈ ગઈ. એ પણ એના માનસિક ભાર છે કે મારા મિત્રને જ હું વિજયી બનાવું. ભલે હું પાંડવો તરફ રહ્યો, સૈન્ય મારું કૌરવોનું છે એટલે હું સૈન્યને વફાદાર રહીશ. દુર્યોધન મારો મિત્ર છે, નાનપણથી મારી સાથે રહ્યો છે એટલે હું એને જ વિજયી બનાવીશ. આ પણ એક એનો માનસિક ભાર છે. બીજું, કર્ણની વિશેષતા એવો અર્થ પણ લીધો છે કેટલાક વિદ્વાનોએ. કઈ વિશેષતા? તો એ આપણને ખ્યાલ જ છે કે પોતાના શરીરનું રક્ષણ થાય એવા કવચ અને કુંડળને પણ જો દાનમાં આપી શકતો હોય તો એનાથી કઈ બીજી વિશેષતા હોય? પોતાના શરીરનું રક્ષણ નહીં થાય એ પણ પોતાને ખ્યાલ આવી ગયો, છતાં આવેલા બ્રાહ્મણને દાન આપવામાં એ તૈયાર રહે છે, એ એની વિશેષતા છે. અને બીજું એમ કે કર્ણની મુશ્કેલી, ભાર જે છે માનસિક ભાર છે, અનેક ભાર લઈને જઈ રહ્યો છે એટલે કર્ણ પોતે મનોમંથન અનુભવે છે. કર્ણ મુશ્કેલીમાં છે, છતાં આપણે જોયું, મહાભારત તમે સિરિયલ જુઓ છો, મહાભારત થોડું ઘણું ખ્યાલ હશે, છેક સુધી એક બાહોશ યોદ્ધા તરીકે લડ્યો છે એટલે એની મુશ્કેલીને એણે એના મોઢા ઉપર કે એના વર્તનમાં આવવા દીધી નથી. એ દ્રષ્ટિએ પણ કર્ણભારમ શીર્ષક યથા યોગ્ય અને ભાષનું કર્ણભારમ કૃતિ એ ખૂબ જ લોકપ્રિય બનેલી જોઈ શકાય છે. ખ્યાલ આવી ગયો?